સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉઠમણારે ચીટિંગના અનેકો કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે. આ સ્થિતિમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં અવિશ્વાસનું વાતાવરણ હંમેશા ઊભું થતું રહે છે. વેપારીના સ્થાનમાં અને કેવા લેભાગુ તત્વો કરોડો રૂપિયાનું ઉઠમણું કરીને રફુચક્કર થઈ જતા હોય છે, જે લઈને પોસ્ટાના પદાધિકારીઓ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સર્કિટ હાઉસ ખાતે મળી ઉઠમણા અને ચીટિંગના કેસો ઓછા થાય તેના માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની માંગ કરવામાં આવી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં દર વર્ષે અંદાજે 200-250 કરોડ રૂપિયાનું ઉઠમણું અથવા તો ચીટિંગ થયા હોવાના કેસો સામે આવતા રહે છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં કેટલાક ચીટરો પોતાની ટોળકી બનાવીને સતત માર્કેટમાં ફરતા રહે છે અને દલાલો સાથેના સંપર્કમાં રહીને ખોટી રીતે પોતાની વેપારી ગણાવી માર્કેટમાં દુકાન ભાડે રાખીને ચીટિંગ પણ કરતા હોય છે. તેમની મોડેસ ઓપરેન્ડી એ પ્રકારની હોય છે કે પહેલાં વેપારી સાથે માલ લેવેચ કરે છે, ઓછા પૈસાના માલ ખરીદ્યા બાદ તેની ચૂકવણી પ્રમાણિકતાથી કરી દેવામાં આવે છે. જેમ જેમ સંબંધો તોડવા જાય છે તેમ તેઓ વધુ રકમની માલ લેતા હોય છે, જે લાખો રૂપિયાની અંદર વ્યવહાર પહોંચી જાય છે, જે તેઓ રફુચક્કર થઈ જતા હોય છે. જેને કારણે ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે આજે સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરીને ઘણા લંબા સમયથી અમારા જે પ્રશ્નો હતા તેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેતરપિંડી કરનારી ગેંગને પકડી પાડવા માટે ભૂતકાળમાં પણ ઇકોનોમિક પ્રોટેક્શન સેલની માંગણી વારંવાર કરાઈ હતી, જે તે સમયે પોલીસ કમિશનરે આ બાબતે રજૂઆત કર્યા બાદ પણ તેનો ઉકેલ આવ્યો ન હતો. હવે નીતિન પટેલે પોતાના આપેલા પ્રવચનનો એટલે કે વચનને પૂર્ણ કરી શક્યા ન હતા. ટેક્સટાઇલ ઉદ્યોગને તેમના પર આશા હતી, પરંતુ તેઓ તેના પર ખરા ઉતરેલા શક્ય ન હતા, જેના પરિણામે સુરતની અંદર આ ચીટર ટોળકી માર્કેટમાં સક્રિય છે તેવું તેમ જણાવ્યું હતું. અઝર કુરશી સાથે હર્ષદ શેઠા.